ધોરણ 8 પ્રકરણ 8 કોષ રચના અને કાર્ય સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એ. એક કોષીય સજીવો એક કોષનું શરીર ધરાવે છે. આ વિધાન સાચું એટલે કે ટ્રુ છે. બી. સ્નાયુ કોષો શાખિત હોય છે. આ વિધાન ખોટું છે એટલે કે ફોલ્સ. સી. સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે. આ વિધાન ખોટું છે કારણ કે સજીવનો પાયાનો જીવંત એકમ કોષ છે. ડી. અમીબા અનિયમિત આકાર ધરાવે છે. આ વિધાન સાચું એટલે કે ટ્રુ છે. પ્રશ્ન નંબર 2. માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે? અહીં ચેતાકોષની આકૃતિ દોરેલ છે. ચેતાકોષ એ શાખિત કોષ છે. હવે ચેતાકોષનું કાર્ય, સંદેશો પ્રાપ્ત કરી તેનું ઉર્મી વેગ સ્વરૂપે ચેતાકોષ વહન કરે છે. આ રીતે શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. પ્રશ્ન 3. નીચેના પર ટૂંકનોંધ લખો. એ. કોષરસ. બી. કોષનું કોષ કેન્દ્ર. જવાબ કોષરસ. કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે કોષરસ હોય છે. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, રસધાની, રંજક કણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થાય છે. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રમાં નીચેની રચનાઓ સમાવિષ્ટ છે. નંબર 1. કોષ કેન્દ્ર પટલ. તે કોષ કેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે. નંબર 2. કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, તેને કોષ કેન્દ્રિકા કહે છે. 3. રંગસૂત્રો. કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચનાઓ જોવા મળે છે, તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે. રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો ડીએનએના બનેલા હોય છે. તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. કોષ કેન્દ્રનું કાર્ય, આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કોષ કેન્દ્ર કરે છે. પ્રશ્ન 4. કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે? જવાબ કોષના કોષરસમાં અંગિકાઓ આવેલી હોય છે. પ્રશ્ન 5. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા 3 તફાવત જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરેલી છે. વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં જે સમાન અંગિકાઓ છે તેને એક સાથે નામ નિર્દેશન કરેલું છે. જ્યારે વનસ્પતિ કોષમાં જોવા મળતા હરિતકણ, કોષ દિવાલ વગેરે પ્રાણી કોષમાં જોવા મળતી નથી, તેથી તેને અલગથી નામ નિર્દેશ કરેલું છે. આ રીતે આકૃતિ આપણે પ્રશ્નના જવાબમાં દોરીશું. હવે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતા તફાવતો સમજીએ. વનસ્પતિ કોષ. તે કોષ દિવાલ ધરાવે છે. નંબર 2. રંજકણ અથવા તો હરિતકણ ધરાવે છે. નંબર 3. એક મોટી કેન્દ્રીય રસધાની હોય છે. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ ધરાવતો નથી, હરિતકણ ધરાવતો નથી, નાની નાની રસધાનીઓ જોવા મળે છે. પ્રશ્ન 6. સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક તથા આદિકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક વચ્ચેનો તફાવત જણાવો. સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષના લક્ષણો જોઈએ. 1. તેમાં સુનિયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. 2. કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે. 3. કોષ કેન્દ્રિકા ગેરહાજર છે. 4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ ગેરહાજર છે. 5. ઉદાહરણ તરીકે બેક્ટેરિયલ કોષ, નીલહરિત લીલના કોષ વગેરે. હવે સુકોષ કેન્દ્રીય કોષના લક્ષણો જોઈએ. 1. તેમાં સુનિયોજિત કોષ કેન્દ્ર આવેલું છે. 2. કોષ કેન્દ્ર પટલની હાજરી છે. 3. કોષ કેન્દ્રિકા હાજર છે. 4. કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ આવેલી છે. 5. સુકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ છે ડુંગળીના કોષ અને ગાલના કોષ. પ્રશ્ન 7. કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે તેનું કાર્ય જણાવો. જવાબ
કોષમાં રંગસૂત્રો કોષ કેન્દ્રમાં જોવા મળે છે. રંગસૂત્રોનું કાર્ય. રંગસૂત્રો પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિમાં વહન કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 8. કોષ સજીવનો મૂળભૂત એકમ છે, સમજાવો. જવાબ નંબર 1. ઈંટ જોડીને ઇમારતનું નિર્માણ થાય છે તે રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવ શરીરનું નિર્માણ કરે છે. નંબર 2. એક કોષી સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય છે. 3. બહુકોષી સજીવનું જીવન પણ એક જ કોષ ફલિતાંડમાંથી શરૂ થાય છે. 4. બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એક કોષી સજીવ તેના એક કોષ વડે કરી શકે છે. 5. જટિલ રચના ધરાવતા સજીવમાં કોષોના સમૂહથી પેશી બને છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે. આથી કોષ સજીવનો મૂળભૂત એકમ છે. પ્રશ્ન 9. શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે તે સમજાવો. જવાબ. વનસ્પતિઓ પોષણ માટે સ્વાવલંબી છે. તેમાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ છે. પ્રકાશ સંશ્લેષણ ક્રિયા હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલની હાજરીમાં થાય છે. હરિતદ્રવ્ય હરિતકણમાં આવેલું છે. આથી હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે. પ્રશ્ન 10. નીચે આપેલી ચાવીઓને આધારે શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડો પૂર્ણ કરો. આડી ચાવી. 1. તે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. તેનો જવાબ છે ક્લોરોફિલ. 3. કોષમાં આવેલી રચના માટે વપરાતો શબ્દ ઓર્ગેનેલ. 6. કોષમાં આવેલા જીવંત દ્રવ્ય એ છે પ્રોટોપ્લાઝમ. 8. રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ તે છે જીન્સ. હવે ઊભી ચાવી. 1. લીલા રંજક કણ તે છે ક્લોરોપ્લાસ્ટ્સ. 2. પેશીઓના ભેગા થવાથી બનતી રચના તે છે ઓર્ગન એટલે કે અંગો. 4. તે આજુબાજુના ઘટકોથી કોષના સંગઠકોને છૂટા પાડે છે તે છે મેમ્બ્રેન. 5. કોષરસમાં આવેલી ખાલી રચના તે છે વેક્યુલ્સ. 7. કોષોનો સમૂહ એટલે કે ટિશ્યુ.